नमस्कार विद्यार्थी मित्र, संस्कृत कक्षा सात द्वितीय सत्र योजक तत्व दुर्लभम। अपने पंचम पाठ योजक तत्व दुर्लभम એટલે क्या योजक मळवो मुश्किल छे आ एक चित्र रूप जोशु। एक उष्ठ अस्ति एक ऊंट छे। उष्ठ એટલે કે ઊંટ, સ્વભાવ એટલે કે સ્વભાવ થી, વક્ર એટલે કે વાકુ, અસ્થિ એટલે કે છે કે ઊંટ સ્વભાવ થી વાકુ છે। કેશ એટલે કે તે सर्वदा हमेशा, दोषाम एटले के दोषो ने, ज एटले के ज पश्यति एटले के जुए छे के ते हमेशा बीजाना दोषो ने जुए छे। एकदा स ते एटले के एकदा एटले के एक वार, स एटले के ते वने एटले के वनमां, अटती एटले के फरे छे एटले के ते एक वार वनमां फरे छे। मार्ग स एटले के मार्ग मां ते वृक्षस्य एटले के वृक्षनी उपरी एटले के ऊपर, एकम એટલે કે એક, સુકહ એટલે કે પોપટને, પશ્યતિ જુએ છે કે માર્ગમાં તે વૃક્ષની ઉપર એક પોપટને જુએ છે। ઉષ્ઠ એટલે કે ઊંટ, સુકસ્ય કથ્યતિ, પોપટને કહે છે હે સુકહ એટલે કે હે પોપટ, તવ એટલે કે તારી, કે ઊંટ પોપટને કહે છે કે હે પોપટ તારી, ચક્ષુઃ વક્ર અસ્તિ તારી ચાંચ વાકી છે, શુકઃ લજ્જાં પોપટ શરમ અનુભવે છે। ઉષ્ઠ હસતિ અગ્રે ચલતિ, ઊંટ હસે છે આગળ ચાલે છે। માર્ગ એટલે કે માર્ગમાં, સ એટલે કે તે, કુકુરમ પશ્યતિ કૂતરાને જુએ છે કે માર્ગમાં તે કૂતરાને જુએ છે। ઉષ્ઠ કુકુરાય કચ્છતિ, ઊંટ કૂતરાને કહે છે હે કુકુર કે હે કૂતરા, તવ એટલે કે તારી, પૂછમ વક્ર અસ્તિ તારી પૂંછ વાકી છે, કુકર લજ્જામ અનુભવતી કૂતરો શરમ અનુભવે છે। ઉષ્ઠ હસતી અગ્ર ચલતી, ઊંટ હસે છે આગળ ચાલે છે। ફરીથી આખું કે માર્ગમાં તે કૂતરાને જુએ છે, ઊંટ કૂતરાને કહે છે હે કૂતરા તારી પૂંછડી વાકી છે, કૂતરો શરમ અનુભવે છે, ઊંટ હસે છે ને આગળ ચાલે છે। હવે બીજો માર્ગ બકહ અસ્તિ, માર્ગમાં બગલો છે, બકહ દૃષ્ટવા ઊંટઃ બગલાને જોઈ ઊંટ વધતી બોલે છે, તવ ગ્રીવા વક્ર અસ્તિ તારી ડોક વાકી છે, બકહ બગલો ઉષ્ઠ પ્રતિ પશ્યતિ અપિ ન કે બગલો ઊંટ તરફ જોતો નથી। માર્ગ શૃંગાલ મિલતી, માર્ગમાં શિયાળ મળે છે, શૃંગાલ પૂછતી શિયાળ પૂછે છે, ઊંટ ભ્રાતા કે ઊંટભાઈ કથમ અસ્તિ કે કહો, સ્વાસ્થ્ય સમીચીનમ કે સ્વાસ્થ્ય સારું છે, કે માર્ગમાં શિયાળ મળે છે, શિયાળ પૂછે છે કે ઊંટભાઈ કહો સ્વાસ્થ્ય સારું છે। ઉષ્ઠ વધતી ઊંટ બોલે છે, સ્વાસ્થ્ય સમીચીન વા એટલે કે સ્વાસ્થ્ય સારું છે, પરંતુ અન્યથા સારું। શૃંગાલ એટલે શિયાળ, વધતી એટલે બોલે છે, શિયાળ બોલે છે, સુકૈશ્ય એટલે કે પોપટની, ચક્ષુ એટલે સાંચ, વક્ર એટલે કે વાકી કે પોપટની ચાંચ વાકી છે, કિંતુ એટલે કે પરંતુ, સ એટલે કે તે, મનુષ્યવાણી એટલે કે મનુષ્યવાણી, વક્તુમ એટલે કે બોલવા, શક્નોતી એટલે કે શક્ય છે, કે તે મનુષ્યની વાણી બોલવા શક્ય છે। કુકરસ્ય એટલે કે કૂતરાની, પૂછમ એટલે કે પૂછડી, વક્ર એટલે કે વાકી, કિંતુ એટલે પરંતુ, કૂતરાની પૂછડી વાકી છે, પરંતુ, સ એટલે કે તે, સ્વામી ભક્ત એટલે કે સ્વામીનો વફાદાર, અસ્તિ એટલે કે છે, તે માલિકનો વફાદાર છે। બકસ્ય એટલે કે બગલાની, ગ્રીવા એટલે કે ડોક, વક્ર એટલે કે વાકી, કિંતુ એટલે કે પરંતુ, તસ્ય એટલે કે તેની, એકાગ્રતા એટલે કે એકાગ્રતા પ્રચલિતા એટલે કે પ્રચલિત છે।
બગલાની ડોક વાકી છે, છતાં તેની એકાગ્રતા પ્રચલિત છે. ભવતઃ એટલે કે આપના, સર્વાણી એટલે કે બધા જ, અંગાની એટલે કે અંગો, વક્રાણી એટલે કે વાકા છે. પરંતુ ભવાન એટલે કે આપ મરુભૂમિયા એટલે કે રણભૂમિ, રણભૂમિના રાજા છો. અપી એટલે પણ, સ એટલે કે અને, તેષામાં એટલે કે તેની, ચક્ષુ એટલે કે ચાંચ, ઉષસ્ય એટલે કે પૂંછડી, ગ્રીવા એટલે કે ડોક, સ એટલે કે અને, પ્રયોજનમ એટલે કે હેતુ છે. પણ તેની ચાંચ અને પૂંછડી અને ડોકનો શું હેતુ છે? નિરર્થકમ નાસ્તિ, નિરર્થક છે. અ મંત્ર અક્ષરમ, એવો કોઈ મંત્ર નથી જે અક્ષર નથી. નાસ્તિ એટલે કે નહીં, મૂલમ એટલે કે મૂળ, ઔષધમ એટલે કે ઔષધિનું, એવી કોઈ ઔષધિ નથી કે જેનું મૂળ નથી. અયોગ્ય એટલે કે અયોગ્ય પુરુષ એટલે કે પુરુષ નાસ્તિ એટલે કે નથી, અયોગ્ય પુરુષ નથી. યોજક એટલે કે જોડનાર, મળવો દુર્લભમ એટલે કે મુશ્કેલ છે. કે અયોગ્ય પુરુષ નથી કે જેને જોડનાર મળવો મુશ્કેલ નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ધોરણ 7નો જે પાઠનો અભ્યાસ કર્યો એ હોમવર્કમાં એનું ભાષાંતર લખવાનું છે.